Praise God. Praise God. ફરી સગડાને ખ્રિસ્તનામાં સલામ. સલામ. પ્રાર્થના કરીએ. પ્રભુ, તમારા પવિત્ર વચનો પાસે આવીએ છે, અમે સાંભળીએ, મનન કરીએ, વાંચીએ, અમ દરેક સાથે વાત કરો. તમે જે ઈચ્છો છો એ અમારા આત્મામાં, જીવન હૃદયમાં, સ્વભાવમાં તમે સરળ થવા દો. પ્રભુ, આજની રોટલી આજ અમને આપો, દરેક સાંભળનાર સદ આપો, સમારા કાન સમજુકમાં દે ત્યાં આપો. પિતા ખ્રિસ્ત માંગુ છું. આમેન. આ પંખો કરજો. પ્રેઝ ગોડ. બાઇબલમાં આપણે ઊંચ નીચ, ઉપર નીચે, ધનવાન ગરીબ એવું ઘણું વાંચીએ છીએ, જોઈએ છે. માર્ક સુવાર્તા 21મી કલમમાં એક જુવાન પ્રભુ પાસે આવે છે અને પ્રભુને કહે છે, પ્રભુ અનંત જીવન મારે જોઈએ છે, હું શું કરું? અને પ્રભુ કહે છે, તારું જે છે બધું વેચી નાખ. અને આ માણસ જે ધનવાન હતો અને એને એ દુઃખી થઈ ગયો. 21મી કલમ. અને તેની તરફ જોઈને પ્રભુએ આ જુવાન તરફ જોયું. પ્રભુ ઈસુને તેના પર હેત આવ્યું, દયા આવી, ને તેણે તેને કહ્યું કે તું એક વાત સંબંધી અધૂરો છે, તારું જે છે, તારું જે છે તે જઈને વેચી નાખ ને દરિદ્રીઓને આપી દે, ને આકાશમાં તને દોલત મળશે, અને આવ મારી પાછળ ચાલ. આમેન. પ્રભુએ અઘરી વાત કરી અને પ્રભુએ છેલ્લી વાત કરી, બધું જ તમારો જે આધાર છે બધો જ ખલાસ થઈ જવો જોઈએ. અને આગળ 28મી કલમમાં શિષ્યો કહે છે, પ્રભુ જો અમે બધું મૂકીને તારી પાછળ આવ્યા છે, અમને શું મળશે? એક માણસ છે કે જે બધું નથી મૂકતો, બીજા શિષ્યો છે કે જે બધું મૂકી દે છે. ખ્રિસ્તમાં આવ્યા પછી એવું થાય કે આ પાસ્ટર, આ પ્રેરિત, અને આ તો વધારે સરસ ગીત ગાય, આ સરસ વગાડે, આ આટલો બધો આગળ, અમે આટલા પાછળ, આના પાટલી મહેરબાની, મારા પર ઓછી મહેરબાની, આટલો જ્ઞાની, મને કંઈ જ્ઞાન નહીં, અને બહુ બધું યાદ રહે, મને કંઈ યાદ ના રહે. એવું મંડળીમાં, ચર્ચમાં આપણે જોઈએ છે કે કોઈ બધું મૂકી દેતો હોય, એટલે કોઈ ઓછું ધીરે ધીરે તસતો હોય. લુકની સુવાર્તા 7મા અધ્યાય 47મી કલમમાં ત્યાં એક દ્રષ્ટાંત પ્રભુ આપ્યું. બે જણા હતા, બે દેવાદાર હતા, એના માલિકે બંનેને માફ કર્યું. ત્યાર પછી પૂછે છે, સૌથી વધારે કોણ પ્રેમ કરશે? તો કે જેને વધારે માફ કરવામાં આવ્યું એ વધારે પ્રેમ કરશે. 47. અને હું તને કહું છું, હા, કે એના પાપ ઘણા છે, જેના પાપ વધારે છે તેને તે તેને માફ થયા છે, તે તેને માફ થયા છે, કેમ કે એણે ઘણો પ્રેમ રાખ્યો, એને ઘણા ઘણો પ્રેમ રાખ્યો છે. મંડળીમાં ઘણો પ્રેમ રાખનાર લોકો છે, ઓછો પ્રેમ રાખનારા છે. બહુ બધું સેવા કરનારા છે, ઓછી સેવા કરનારા છે. બહુ દોડનારા છે, ઓછું દોડનારા છે. પાઉલ કહે છે, મેં તો બહુ વધારે મહેનત કરી છે, અને એના કમ્પેરમાં આપણે હોઈએ તો બહુ આપણે તોલે ના આવીએ. માથે સ્વાદા 20મો અધ્યાય 12મી કલમ. પ્રભુ એક દ્રષ્ટાંત આપ્યું, વાડીમાં અમુક લોકોને કામ કરવા મોકલ્યા. 21મી 12મી કલમ. ને કહ્યું કે આ પાછલાઓને, પાછલાઓએ પણ કામ કર્યું, બહુ પહેલા આવેલા તેઓ પણ કામ કર્યું. કોઈ એક કલાક કામ કર્યું, કોઈ સવારથી સાંજ સુધી કામ કર્યું. ત્યારે આજે બધા માંગનાર આવ્યા, જે લોકોને ભાડે રાખેલા હતા, એ લોકોએ કીધું કે આજે છેલ્લા અમે કલાક કામ, લોકોએ કામ કલાક કામ કર્યું, અમે સવારથી કામ કર્યું, તો અમને પણ એક દિનાર મળે છે, અને જે લોકોએ એક કલાક કામ કર્યું એમને પણ એક દિનાર. કેમ એવું, કેમ એવો અન્યાય? ઘણા બહુ બધું કામ કરે એને એક દિનાર મળે, ઓછું કામ કરે એને પણ એક દિનાર મળે. પ્રભુ સમજાવવા માંગે છે કે કદાચ આવું જોઈને કોઈ વધારે પ્રેમ કરતો હોય સેવામાં,
તમારા કરતા વધારે હું પ્રભુને પ્રેમ કરું, તમારા કરતા વધારે મેં બાઇબલ વાંચ્યું છે. એનો અર્થ એવો નથી કે હું અભિમાન કરું. અને રાતમાં જ તમને કોઈક થઈ જાય તો તમે બી બહુ વાયો ના ચલાગો. રાતમાં તમને કંઈ થઈ જાય તો તમે બી બહુ દોડવા લાગો. રાતમાં જ તમને પ્રભુ પ્રબોધક બનાવી શકે છે, પ્રેઝ વોર્ડ, પ્રેત બનાવી શકે છે. એટલે હું અભિમાન કરું એ વ્યર્થ છે. બે બાબતો થાય છે જ્યારે આપણે કોઈને વધારે કૃપા પામેલો જોઈએ અને કોઈને ઓછા કૃપા પામેલો જોઈએ. કોઈને વધારે મહેનત કરતા જોઈએ અને કોઈ ઓછું મહેનત કરતો હોય. કોઈ વધારે પ્રભુને પ્રેમ કરતો હોય, શહીદ થઈ જતો હોય, કોઈ ઓછો પ્રેમ કરતો હોય, શહીદ ના થાય. કોઈ બધું જ અર્પણ કરી દેતો હોય, કોઈ ઓછું અર્પણ કરે. આપણને ખબર છે બે જણાએ અર્પણ કર્યા અને હિબ્રો પત્રમાં લખી છે 11:4 હાબેલે કાઈન કરતા વધારે બે બાબત છે, વધારે ચઢિયાતું અર્પણ દેવને કર્યું. તો જ્યારે કોઈ ચઢિયાતું કરે, વધારે પ્રેમ કરતો હોય તો અભિમાન થઈ શકે છે અને કરી શકે છે અને કરે છે. પણ બે બાબત થાય છે જ્યારે કોઈ ચઢિયાતું કરે છે, કોઈ વધારે દોડે, કોઈ વધારે અર્પણ કરે, વધારે દાન ધર્મ કરે, વધારે પ્રેમ કરે, તો એવું લાગે કે પ્રભુ તમે અન્યાય છો. બે બાબત થાય, પ્રભુ અન્યાય છો, તમે વધારે એના પર એવી કૃપા કરી કે તેને બધું અર્પણ કર્યું, મારા પર એવી કૃપા થઈ જાય તો બી બધું લૂંટાઈ દઉં, એને વધારે માફ થયું, તેને વધારે પ્રેમ કર્યો અને મને એવું લાગે છે ઓછું, મને ઓછો પ્રેમ મળ્યો તો ઓછો પ્રેમ આપું છું. આજે એક મૂકેલું, જેને પ્રેમ મળ્યો એ પ્રેમ આપે. હવે અઘરું લાગે છે, અઘરું લાગે છે, સાચું છે, પણ હું તમને હવે કહું છું. તમે પૈસા આપ્યા તો તમે શું આપો? તમે પૈસા આપો ને, તમારા પર પૈસા મળ્યા હોય તો તમે પૈસા આપો, હા કે ના? તમને પ્રેમ મળ્યો હોય તો તમે આપો ને, પ્રેમ જ આપો ને. તમને પ્રેમ ના મળ્યો હોય તો તમે પ્રેમ આપો ના આપો, સ્વાભાવિક વાત છે. એને પ્રેમ આપ્યો, પ્રેમ કર્યો, હવે તમે પ્રેમ કરી શકો છો. પ્રેઝ ગોડ. બે બાબત થાય છે, દેવ અન્યાય છે એવું લાગે છે. કેમ? કારણ કે કોઈએ બધું જ મૂકીને પ્રભુ પાછળ આવ્યા અને કોઈએ ના મૂકી શક્યા બધું. તો આપણે કહીએ, પ્રભુ તમે તમારા શિષ્યોને એવી રીતે એવો હાથ મૂકી દીધો કે તેઓ બધું મૂકીને તમારી પાછળ આવી ગયા. મારા પર બી હાથ મૂકી દીધો તો હું બધું મૂકીને આવી જાઉં તમારી પાછળ. અન્યાય લાગે છે. વધારે કોઈના પર કૃપા થાય છે અને કોઈના પર ઓછી કૃપા થાય છે. કોઈ વધારે બોલી શકે છે, કોઈ ઓછું બોલી શકે છે. કોઈ વધારે વાંચી શકે છે, કોઈ ઓછું વાંચી શકે છે. તો એવું લાગે કે અન્યાય થયો એવું લાગે. આટલું બધું પાઉલે મહેનત કરી તો લાગે કે પાઉલ વધારે કૃપા થઈ. એવી જ પાઉલ પર જેવી કૃપા થઈ, એવી જ મારા પર બી કૃપા થઈ જાય તો બી રાત દિવસ મહેનત કરું, એ સ્વાભાવિક વાત છે. તો મને એમ લાગે છે દેવ અન્યાય કરે છે. બીજી બાબત થાય છે, મને અદેખાઈ આવે છે. એક વધારે મહેનત કરે છે તો મને અદેખાઈ આવે છે, સ્વાભાવિક વાત છે. કોઈ વધારે મોટો હોય, કોઈ નાનો હોય, કોઈ આગળ હોય, કોઈ પાછળ હોય, તો દેખાય થવાની સંભાવના છે. હિબ્રો પત્ર 4:1 એક વાત સમજાય છે. વેટ ફોર ધેમ, બાઇબલ શીખવે છે. તમે રાહ જુઓ, તમે જો વધી ગયા છો તો પાછળ જેવો છે તેઓ માટે રાહ જુઓ. તમે બહુ દાન ધર્મ કર્યું, પ્રેઝ ગોડ, બીજા બધા હજુ એમાં નબળા છે, એમને હલકા તુચ્છ ન ગણો, તેઓ પર બી એવી જ કૃપા થશે અને પ્રભુ કરી શકે છે. પ્રેઝ ગોડ. તો જે આગળ છે, વધેલો છે, એને બીજાને હલકો નહીં ગણવો. હિબ્રો પત્ર 4:1 એ માટે આપણે બીવું જોઈએ, લખેને તેના વિશ્રામમાં પ્રવેશ કરવાનું વચન આપણને મળ્યું છે. હજી મોજૂદ રહ્યા છતાં આપણે હજુ પ્રવેશ નથી કર્યો. તમારામાં કોઈ કદાચ પાછળ પડેલો માલુમ પડે, બધા લોકોને સરખા સમયે એક સમયે ઇનામ એક દિનાર મળશે. અત્યારે હું એમ કહું કે મેં બધું જ બહુ બધી મહેનત કરું છું, હું એમ કહું બહુ બધું દોડ્યો છું. પ્રભુ કહે જો તે અભિમાન કર્યું. રોમન પત્ર 15:3 રોમન 12:3 બીજાને કદી પણ ઉતરતો નહીં ગણવો. વળી મને આપેલા કૃપાદાનને આશરે, પાઉલ કહે છે મને પ્રભુએ કૃપા આપી
હું તમારામાંના દરેક જણને કહું છું, શું કહું છું, કે પોતાને જેવો ગણવો જોઈએ, પોતાને જેવો ગણવો જોઈએ તે કરતાં વિશેષ ન ગણવો, વધારે નહીં ગણવું. મેં બહુ બધું દાન ધર્મ કર્યું, કે મેં બહુ બધી સેવા કરી, કે બહુ બધી સુવાર્તા કરી, તો એવું નહીં સમજવું. એ મારા પર કૃપા થઈ છે. કદાચ જે પાછળ છે એ મારા કરતા આગળ નીકળી જઈ શકે છે, પણ પ્રભુ દરેકને સરખા બનાવે છે. એટલે જે લોકો બહુ આગળ છે તેઓએ બીજાને હલકા નહીં ગણવા, કારણ કે તેઓને પણ પ્રભુ એવી કૃપા આપી શકે છે, તમારી સાથે ઉભા રહેશે. તમે અત્યારે આગળ નીકળી ગયા છો, પણ જે પાછળ છે હજુ પણ મોજૂદ છે, હજુ પણ દરવાજા આગળ તમે પહોંચ્યા નથી. ઘણા પાછળ છે એટલે પ્રભુ તમને એવી કૃપા આપી કે તમે દોડ્યા, પણ હજુ પણ બીજા પાછળ છે. હલકા નહીં ગણવા. દેવની ઈચ્છા છે બધાને સરખું, એક જ દિવસે ન્યાય થતા. પ્રેઝ ગોડ. પોતાને જેવો ગણવો જોઈએ એવો જ, વધારે નહીં ગણવો. પાઉલ કહે છે એની પ્રાર્થના હતી અને મૂસાની એક પ્રાર્થના હતી. આ બધા જે સમજણ ધરાવે છે એ લોકો આ સમજે છે. જ્યારથી હું સમજણો તો મને બી આ ખબર પડી ગઈ. પેદા કરતા 26:39 અને ગણા 11:39 યાદ રહે ને, 39:39 26:39 પાઉલ કે છે પ્રેદા કરતા અને નિર્ગમન ગણા, સોરી ગણા 11:39 જેવા લોકો થાય. જો તમે કહો છો હું ધનવાન છું, ઈશ્વર કરે બધા ધનવાન થાય. તમે કહો હું આગળ છું, ઈશ્વર કરે બધા આગળ આવી જાય. એટલે જયારે શિષ્યએ કીધું આમ બધું મૂકીને આવ્યા છો, અરે ઈશ્વર કરે પેલો બી બધું મૂકીને આવે. ઈશ્વર કરે, ઈશ્વર કરો. મૂસા કે છે 11:11 સ્ટેફી બેન તમને ના મળ્યું તો તમે ના વાંચો. અને મૂસાને મળ્યું, તમને મળ્યું નહીં મળ્યું, અંદર જુઓ અંદર હશે. કઈ કલમ છે 11:29 29 29 ના 29 બરાબર છે, વાંચો. અને અને મૂસાને તને કહ્યું કે મૂસાએ યહોશુઆને કહ્યું, શું મારી ખાતર તને તેમના ઉપર અધિકાર આવે છે? અધિકાર આવે છે, અધિકાર થવાની સંભાવના છે. હું સરસ હું નહીં વગાડતો, ઠીક વગાડું છું તો કદાચ અધિકાર થાય. મને બી શીખવજો, અને હું ના શીખું તો કેવું થાય, કેવું થાય, કે થાય દુઃખ થાય થોડું, પણ નેટ પરથી શીખીશ. એ અધેખાઈ કરવાની જરૂર નહીં. એવી કૃપા કહેવાનું, પ્રભુ ઈસુ ખ્રિસ્ત જેવી એલિસભાઈ પર કૃપા કરી એમ મારા પર કૃપા કરો, એવી પ્રાર્થના કરવાની. એટલે આપણે બે લેવલમાં આવી જઈએ, પછી તમે બી કેવડું મૂકો, પણ તમારે કેવડું પર બી વાત મૂકી દઉં ભૂલતી. મૂસા કહે છે ઈશ્વર કરો, પાછું ઈશ્વર કરો, કશું કરે ઈશ્વર, શું પરમેશ્વર કરો, અરે પરમેશ્વર કરો, કે યહોવાના બધા સેવકો મારા જેવા હોય, બધા જ મારા જેવા હોય. પ્રેઝ ગોડ. પાવલે કીધું બધા મારા જેવા આવ્યા. જો પાવલે મહેનત કરી, પાવલે દેખાઈ નથી આવતી. પાવલે કીધું મારા પર થયેલી કૃપા છે કે હું બહુ બધી મહેનત કરી. આપણે ક્યારે આગળ વધીએ છે, પણ જો આપણે કદાચ કોઈને હલકા ગણીએ છે. તમે બહુ બધી મહેનત કરી ને, બહુ સરસ, તમે જ્યારે બીજાને હલકા ગણ્યા, બાઇબલ કહે છે તમે પાપ કર્યું. બાઇબલ કહે છે પાપ કર્યું. નીતિ વચન તેનો એટલે હલકો ગણનાર. તમે ક્યારે કોઈને હલકા ગણો? જ્યારે તમે બળવાન હોવ, તમે વધેલા હોવ, તમે આગળ હોવ, તો સીધી વાત છે તમે બીજાને તુચ્છ ગણો. તમે વધારે સ્માર્ટ હો તો બીજાને શું ગણો? હલકા ગણો. એ દેખાડે છે કે તમે બહુ વધારે છો.
પણ તમે જયારે તુચ્છ ગણો છો, શું છે? પોતાના પડોશીને તુચ્છ ગણનાર પાપ કરે છે. એ પાપ કર્યું કહેવાય. તમે બીજાને હલકા ગણ્યા તો પાપ કર્યું. મંડળીમાં કોઈ ધનવાન હતું ને કોઈ ગરીબ પણ હતું. યાકુબના પત્રમાં લખ્યું છે, બીજો અધ્યાય, બીજો અધ્યાય છઠ્ઠી કલમ, યાકુબ 2:6. જે ધનવાન છે એને ગરીબ ને તુચ્છ નહીં ગણવા. અરે ગરીબ બી હમણાં રાતોરાત માલામાલ થઈ જાય. પ્રભુ કરો, પ્રભુ કરો તો એવી લેવલમાં આવી જઈ શકે છે. રાતમાં જ કોઈ પ્રબોધક થઈ જાય, એક જ રાતમાં કમાલ છે. હું એની રાહ જોઉં છું, એ રાતની રાહ જોઉં છું. પણ અમુક કચરો નીકળી જાય પછીથી એ બાબત થશે. જ્યાં સુધી કચરો હોય ત્યાં સુધી નબળાઈ હોય છે. શરીરમાં કચરો હોય ને તો નબળાઈ હોય છે. પછી શરીરમાંથી કચરો નીકળી જાય, બધું શુદ્ધ શુદ્ધ સરસ હોય તો પછી કામ થાય છે. યાકુબ માત્ર બીજો અધ્યાય છઠ્ઠી કલમ. પણ તમે ગરીબનું અપમાન કર્યું. તમે ગરીબનું અપમાન કેમ કરો છો? શું શ્રીમંતો તમારા પર જુલમ કરતા નથી? તમે જ્યારે દુનિયામાં જુઓ છો, તમારા કરતા બી જે ઊંચા છે, ત્રણિયાતા છે, એ બી તમને સુધી કાઢતા નથી. રોમન પત્ર 14:1 કલમ શીખવા મળે છે, ગોડ વોન્ટ યુ ઓફ મોર ફેથ. તમે પણ બહુ બધો વિશ્વાસ ધરાવો એવું ઈશ્વર ઈચ્છે છે. અને જેટલા નબળા છે વિશ્વાસમાં, આપણે એમને કહે તને વિશ્વાસ છે નહીં. અરે તને વિશ્વાસ છે એટલે તું અભિમાન કરે છે, તને વિશ્વાસ છે એટલે તું આગળ દેખાડે છે. ઈશ્વર કરો એને બી વિશ્વાસ મળે. શું પ્રાર્થના હોય છે? ઈશ્વર કરો. આપણે જયારે પોતાને ચડિયાતા માનીએ છીએ તો શું કહેવાનું? ઈશ્વર કરો એને બી પ્રભુ ચડિયાતો કરે. આપણે ધનવાન થયા તો શું કરો? ઈશ્વર કરો એને બી પ્રભુ ચડિયાતા કરે. આ આપણી હૃદયની સમજણપૂર્વક પ્રાર્થના હોવી જોઈએ. પ્રેસવાટ કે છે, જે વિશ્વાસમાં નબળા છે, પાઉલ સમજેલો હતો, વિશ્વાસમાં તો મારા જેવા લોકો હોય. પ્રેસવાટ અને કે છે કે જે નબળા છે તેનો અંગીકાર કરો. પોતાને મોટા નહીં ગણવા. રોમન પત્ર 8:29 ફરતી 29, ઈસુ ખ્રિસ્ત જેવા લોકો હોય એવું દેવની ઈચ્છા હતી. મુસાઈસ્તો તો ગણના 11:29 બધા મારા જેવા પ્રબોધક હોય. પેલા કરતા 26:29 પાઉલિસ્તો તો બધા મારા જેવા ખ્રિસ્તી હોય. અને દેવ ઈચ્છે છે રોમન, કેમ કે જેવો રોમન 8:29 દેવ ઈચ્છે છે. ઈશ્વર કરો એમ કહો, ઈશ્વર કરો બધા ઈસુ ખ્રિસ્ત જેવા હોય. પ્રેઝ ગોડ. એના દીકરા જેવા હોય. પ્રેઝ ગોડ. આપણે બધા કદાચ એમ લાગે કે પેલો ચઢ્યાતો નથી, પેલો બધું મૂકીને નથી આવતો, એનું શું થશે? એવું નહીં, એનું પ્રભુ કરો એ બી મારા જેવું બધું મૂકીને આવે. પ્રેઝ ગોડ. બીજો કરંથી 5:14 આપણે ક્યારે બહુ આગળ વધીએ છે એ પ્રેમના કારણે આગળ વધીએ છે. કોઈ પ્રભુની પાછળ બહુ ના ચાલતો હોય ને નબળો હોય તો સમજી લેવું કે એને હજુ પણ એવી કૃપા નથી થઈ કે એને કોઈ ફોર્સ નથી મળ્યો કે ચાલી શકે. બીજો કોરંથી 5:14 કેમ કે ખ્રિસ્તની, કેમ કે ખ્રિસ્તનો જે પ્રેમ મારા અંતકણમાં રેડવામાં આવ્યો છે એના કારણે, એ કરીને હું કંઈક કામ કરું છું. ખ્રિસ્તની પ્રીતિ મને ફરજ પાડે છે. હું કેમ દોડું છું? કારણ કે મને પ્રેમ ફરજ પાડે છે. એ મારામાં પાવરથી કામ કરે છે. એને પાવર નથી મળ્યો એટલે વધ્યો નથી. એને બી પાવર મળે તો વધી શકે છે. એટલે કોઈ પણ ખ્રિસ્તમાં આવ્યા પછી એ ક્યારે બી વધી શકે છે. એને પાવર મળે તો, એને પ્રેમ મળે તો. આ લોકો કેમ નાપાસ નતા? કારણ કે દેવનો પ્રેમ તેમનામાં હતો. આપણે બી દેવનો પ્રેમ, આપણે દેવે પ્રેમ કર્યો છે. પાઉલને જેવો પ્રેમ કર્યો ઈસુ ખ્રિસ્તે, મુસાને પણ જેવો પ્રેમ કર્યો, એ વો સેમ પ્રેમ મને તમને પ્રભુએ કર્યો છે. પણ એ લોકો આગળ છે અને આપણે પાછળ છે. દેખાયેલા કરીએ, દેવે પક્ષપાત નથી કર્યો, પણ આપણે માગવું જોઈએ. અને બધા સરખા હોય એવી દેવની ઈચ્છા છે. રોમન પત્ર 5:6 આપણે જ્યારે નબળા હતા, આપણે જ્યારે નબળા હતા, થોડું સામર્થ મળ્યું આપણે ચાલવા તો લાગ્યા. પ્રેઝ ગોડ.
પહેલો થી છઠ્ઠો અધ્યાય ગરમી કલમ, જ્યારે આપણે પાપી હતા ત્યારે પ્રભુ આપણે પસંદ કર્યા, એથી તો આપણે થોડા આગળ વધ્યા. તો જે લોકો ઓલરેડી આગળ હતા તેઓ કઈ જાય? તેઓને તો બધા ધક્કો વાગે ને, તેઓને તો બધા ધક્કો વાગે. બીજો કોણથી? બારમો અધ્યાય નવમી કલમ, પાઉલે પ્રભુ કીધું, મારો આત્માની જે કૃપા છે એ તારા ઉપર રહે છે, એટલા માટે તું જે નથી કરી શકતો ત્યારે એ મારો સામર્થ તને બસ છે. મારો સામર્થ, દેવનું સામર્થ માણસને ચલાવે છે, દેવનો પ્રેમ માણસને ચલાવે છે, દેવની કૃપા માણસને ચલાવે છે. પાઉલ કહે છે રોમન પ્રેત ફિલિપીન પત્ર ચોથો અધ્યાય તેરમી કલમ, જે મને સામર્થ આપે છે, જે મને સામર્થ આપે છે અને એ મને ખબર છે એના સહાયથી હું બધું કરી શકું છું. મને કૃપા મળી છે એટલા માટે મેં વધારે મહેનત કરી છે, એને મને પ્રેમ કર્યો છે, એ પ્રેમ મને ફરજ પાડે છે અને મને સામર્થ આપે છે, એની સહાયથી બધું કરી શકું છું. પ્રેઝ ગોડ. તો માણસને એ કૃપા મળે છે ત્યારે ઈશ્વર કરો કે બધા એવા થઈ જાય. પ્રેઝ ગોડ. તો ઈશ્વર કરે છે ત્યારે માણસ કંઈક બને છે. પ્રેઝ ગોડ. એટલે આપણે કદી પણ અભિમાન નહીં કરવું, અને જે વધારે છે એને, નાના છે એને હલકા નહીં ગણવા, કારણ કે હજુ મોજૂદ છે, હજુ લોકો પહોંચ્યા નથી. તમે કદાચ અત્યારે આગળ છો, પડી જશો બે ત્રણ દિવસ પછી, પછી પાછળવાળો આગળ નીકળી જશે અને આગળવાળો એ આગળ જશે, કહેશે જોઉં જોઉં તો એ પડી જશે, પેલો પાછો ઊભો થઈને આગળ નીકળશે. પણ એમ કહેવું છે, હું તારા માટે ઊભો છું, તારા માટે ઊભો છું. પ્રેઝ ગોડ. તો એ પાછળ આવી જાય, આપણે સાથે સાથે દોડીએ, તો એ સમજણ વાળો માણસ છે. પ્રેઝ ગોડ. બીજો સમુએલ 22:33 કલમ, ગોડ ઇઝ માય સ્ટ્રેન્થ એન્ડ માય પાવર, પ્રભુ મારું સામર્થ છે, મારું બળ છે. સામર્થ બળ કેટલો ફરક છે? સામર્થ ને બળમાં બહુ ફરક છે, પણ આપણે સામર્થ એટલે આમ કરી ગોટલું કરીએ. સ્ટ્રેન્થ એન્ડ માય પાવર, પ્રભુ માણસને સામર્થ આપે છે ત્યારે માણસ કરી શકે છે. બીજો પિત્તર પહેલો અધ્યાય ત્રીજી કલમ, કોઈ મોટી વાંચો. ઓકે વાંચો. બીજો સમુએલ 22:33 કલમ વાંચો. દેવ મારો મજબૂત ગઢ, તે સાત્વિકને તેના માર્ગમાં દોરે છે. હા, ઇંગ્લિશમાં છે સ્ટ્રેન્થ એન્ડ પાવર. ઓકે, બીજો પિત્તર પહેલો અધ્યાય ત્રીજી કલમ વાંચો. બીજો પિત્તર પહેલો અધ્યાય ત્રીજી કલમ, પિત્તર પહેલો અધ્યાય ત્રીજી કલમ, એને પોતાના મહિમા વડે તથા સાત્વિકતાથી આપણને બોલાવ્યા. પ્રેઝ ગોડ. એના સામર્થ્ય આપણે બોલાવ્યા, એને ઓળખવાથી તેના ઈશ્વરી સામર્થ્ય આપણને જીવન તથા ભક્તિ ભાવને લગતા સઘળા વાના આપ્યા છે. આમેન. એને આપણને બધા વાનાઓ, આત્મિક વાનાઓ આપ્યા, એના કરીને આપણે કંઈક છે. યશાયા 40:29 કલમ માં લખેલું છે, હી ગિવ્સ પાવર ટુ ફેન્ટ, જે લોકો નબળા છે, હારી ગયેલા છે, ભાંગી ગયેલા છે, એમને તે સામર્થ આપે છે. એટલે જ્યારે કોઈ હારી ગયેલો, ગરીબ, કંગાલ, નબળો, વિશ્વાસમાં નબળો, બહુ મહેનત ના કરતો હોય, બહુ બધું કામ ના કરતો હોય, એને પ્રભુ સામર્થ આપી શકે છે અને તમારા સાથે ચલાવી શકે છે. શું કહ્યું છે? 40:29. હા, નબળાને તે બળ આપે છે. નબળાને તે બળ આપે, ત્યારે આપણે કોઈને નબળાને તુચ્છ ગણીએ છે, હલકો ગણીએ છે, તો પ્રભુ એને તરત બળ આપશે અને આપણી બાજુમાં ઉભો રાખશે. હલકાને તે બળ આપે છે. એટલે પાઉલે પ્રભુ કીધું, તું જ્યારે નિર્બળ છે, જબ મેં કમજોર, શું છે? મેરા બલ જબ મેં, તું મેરા બલ જબ મેં કમજોર, તારા રા 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 જિસકે મુજે ખોજ. પ્રેઝ ગોડ. તું મેરા ધન. પ્રેઝ ગોડ. જેની પાસે પૈસા ના, એવું કહે છે, તારા પૈસા છે, મારી પાસે પ્રભુ છે. અલા, ઘણા લોકો આવું કરે, બધાને તો ઊંચું રાખવું જ પડે ને, તેરે પાસે ક્યાં, મારી પાસે માં નહીં. અરે નહીં, મારી પાસે માં બી, મારી પાસે બહુ બી, એવું હોવું છે. પાઉલ કે છે રોમન પત્ર 15:18 કલમ, 15:18 પાઉલ કે છે કે હું, મેં જે બધા કામ કર્યા એ મને ખબર છે હું લાયક નહોતો, પણ ખ્રિસ્તે મારી પાસે કામ કરાવ્યા. ખ્રિસ્તની પ્રીતિ મને ફરજ પાડે છે. કોઈ દોડતું હોય તો એને ખબર નથી હોતી કે પ્રેમ છે, સામર્થ છે પ્રભુનું, પ્રભુની કૃપા છે, નબળાને બળ આપે છે, પ્રભુ છે
અને પ્રભુ કરાવે છે એ માંસ વિસરી જાય છે, ત્યારે એ પડી જાય છે અને પાછળના લોકો આગળ આવી જાય છે. પહેલો કોણથી 15મો અધ્યાય 10મી કલમ પાવલ કહે છે, મેં જે બધી મહેનત કરી, શ્રમ ઉઠાવ્યો, એ બધું પ્રભુની મહેરબાની છે. પ્રસવાર આપણે જે કંઈ સ્થિતિમાં છે એ પ્રભુની મહેરબાની છે. એટલે આપણે કોઈને ધિક્કારીએ નહીં, અદેખાય ના કરીએ, તુચ્છ ના કરીએ, એને આપણે અવગણના ના કરીએ જે પાછળ છે. એટલે જ્યારે શિષ્યએ કીધું પ્રભુ આમ બધું મૂકીને આવ્યા છે, પહેલાંને જોઈને એમને કીધું કે આપણે હોય તો શું, એની પાસે જઈએ કે તું નહીં આવી શકે, પણ મેં બહુ આગળ છે, બધું મૂકીને આવ્યા. પેલો કે તારા કરતા ધનવાન વધારે હું છું યાર, મને બહુ બધું મૂકવાનું હતું, તમે હું મૂક્યું, થોડું જાળ મૂકી, હું મૂક્યું, નદી તો તમારી પાસે છે જ ને, તમે પાછા માટીમાં ગયા પછી. આપણે જે છે એ બધું પ્રભુની મહેરબાનીમાં છે. પ્રેઝ ગોડ. ઈશ્વર કરો બધા સરખા થઈ જાય. આમેન. એટલે કોઈને કદી પણ તુચ્છ નહીં કરવો. એક સમય આવશે બધાને પ્રભુ એક દિનાર આપશે, આપણને લાગશે હું આગળ છું, આગળ છું. પ્રભુ કે તું આગળ છે, પણ પાછળવાળા જે છે ને એ લોકોને અહીંયા જ ઊભા રાખીશ. એટલે આપણે અભિમાન કદી ના કરીએ. આમેન. ગોડ બ્લેસ યુ. પ્રાર્થના કરીએ. યાદ રાખીએ કે પ્રભુ નબળાને બળ આપે છે. આપણે બી પહેલા પાપી હતા, કમજોર હતા, શત્રુ હતા, પ્રભુ આપણને કંઈક બનાવ્યા, કૃપા આપી, અને આપણે જે બધું કરીએ છીએ પહેલાં નહોતા કરતા, હવે જે કરીએ છીએ પ્રભુની મહેરબાની છે. પ્રાર્થના કરીએ, માગીએ પ્રભુ બધું સામર્થ આપે, બધું કૃપા આપે. પિતા અમે ખ્રિસ્ત માનીએ છીએ, પાવલ પર જે કૃપા થઈ એ કૃપા અમારા બધા પર થઈ જાય, મૂસા પર જે કૃપા થઈ બધા પર કૃપા થઈ જાય. અમારા માં દેખાય ન હોય તો અમે પડી જઈશું, અમે કોઈ તુચ્છ ન ગણીએ, ને તે પાપ છે. અમે વાંચ્યું કાન ખોલી જાય, એને પાપ કર્યું છે કે જે બીજાને તુચ્છ ગણે છે, જે વધારે મહેનત કરે છે, અભિમાન કરે છે, પાપ છે. ઓ પ્રભુ તમારી પ્રીતિ અમને ફરજ પાડે છે, અમે વિસરી જઈએ છીએ, અમે માફી માંગીએ છીએ. તમારી કૃપા અમને કંઈક બનાવ્યો છે, અમે વિસરી ગયા છે, અમે માફી માંગીએ છીએ. અમે કંઈક કર્યું બીજા કરતા ચડિયાતું અર્પણ કર્યું, જો અમે અધિખાય કરી, અમે પાપ કર્યું છે, અમે માફી માંગીએ છીએ. ઓ પ્રભુ અમે દરેકને માન આપનાર થઈએ, જેને બાઇબલ નથી વાંચ્યું એના પર બી પ્રભુ કૃપા કરે એવી બાઇબલ વાંચવા લાગી જાય. અમે વધારે જો સેવા કરી હોય, ઈશ્વર કરો બધા જે પ્રમાણે સેવા કરવા લાગી જાય. ઓ પ્રભુ અમારા માં દેખાય ધિક્કાર, તુચકારવું, આડાય, કે બીજાને હલકું ગણવું ન હોય. પણ પ્રભુ અમે દરેકને જે નબળા છે એના માટે પણ ધીરજ રાખીએ, રાહ જોઈએ, એ પણ અમારા સાથે પંક્તિમાં ઉભો રહે. ઓ પ્રભુ સમજણ આપો, દરેક સાંભળનારને પરિપક્વ કરવામાં આવે. પુનઃત્થાન એ તમારી મહેરબાની છે. અમે સરસ બધું કરીએ છીએ એ તમારી મહેરબાની છે. અમને વધુ પ્રભુ કૃપા આપો, આગળ વધારો. અને પ્રભુ હજુ અમારે વિશ્રામમાં પ્રવેશ કરવાનું બાકી છે, અમે હજુ દોડ પૂરી નથી કરી, હંમેશા ભાનમાં રહીએ. પ્રભુ તમારા પ્રેમ માટે આભાર, તમારી કૃપા માટે આભાર, તમારા સામર્થ માટે આભાર. અને તમે જ પોતે અમને ચલાવો છો, જેમ પાવલને સમજણ પડી. પ્રભુ અમે બાબતને પૂરી રીતે સમજી લઈએ, જે કંઈ છે એ તમારી કૃપાથી છે. પ્રભુ મેં આભાર માં તમારા વચન માટે, દરેક સાંભળનારને સમજણ પડે એ વાય સરળ ફળ લાવે ખ્રિસ્તનામાં. આમેન. રસગુલ્લાના સાથે માફ કરું છું, માફ કરો.